नमस्ते बाळ मित्रों, तो जो धोरण एक गुजराती कलरव तेमा आपणे जे छे चेप्टर बे शाळा तत्परता बे बराबर ते आपणे समझी रह्या छीए। तो तेमा आपणे भाग आठ सुधी जे छेल्लो भाग हतो आपणो के प्रयोग करवानो हतो तमारे बराबर, कोई तपेलीमां पाणी भरवानुं हतुं बराबर, थाळीमां पाणी भरीने फूंक मारवानी हती, पछी थाळीमां पाणी भरीने तड़के मूकवानुं हतुं, पछी तगारामां पाणी भरी एमां काकरी नाखवानी हती, अने छेल्ले तमारे बाल्टीमां पाणी लई एमां पाउडर नाखी कपड़ा धोवानो अने पछी एने हलावानुं हतुं, मिक्स करवानुं हतुं, जे मैं तमने करवा आप्युं हतुं तमे कर्युं हशे बराबर। हवे छे आपणे नवमो भाग वार्ता, शुं आप्युं छे वार्ता, जो वार्ता छे आनंदी कागड़ो, कागड़ा भाईनी वार्ता छे, नाम छे आनंदी कागड़ो, आनंद एटले के आनंद में ज होय छे। तो जो एमां शुं कीधुं छे, एक कागड़ो हतो तेना पर एक वार राजा गुस्से थया, के कागड़ो हतो ने एनी उपर राजा छे ए गुस्से थया, एटले राजाए तेना माणसोने कह्युं, जाओ आ कागड़ाने गामना कूवाना कांठे गारो छे तेमां खूंटाड़ीने मारी नाखो। तो एटले के राजा एकदम गुस्से हता, कागड़ा पर छे बहुत गुस्से हता एम, એટલે રાજાએ તેના માણસો એને બીજા સૈનિકો હોય ને એ માણસોને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે, એટલે ગામનો જે કૂવો હતો એના કાંઠે ગારો છે ને એ ગારામાં તેમાં ખૂંતાડીને મારી નાખો, એટલે કે ગાળામાં એને ખૂંતાડી અને એને મારી નાખો એવું કીધું। તો કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યું, પછી એના સૈનિકો હતા એના માણસો, એ રાજાનો હુકમ હતો એટલે એના એ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યું। કાગડા ભાઈ તો ગારામાં ખૂંદાતા ખૂંદાતા આનંદથી બોલવા લાગ્યા, તો પણ એ આનંદથી બોલે ખૂંદાતા ખૂંદાતા, એટલે ગારામાં ખૂંદાવીને મારતા હતા એમ, તો કે ખૂંદાતા ખૂંદાતા આનંદથી બોલવા લાગ્યા, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ। જો એ ગારામાં લપટી જાય ને આપણે ચોમાસું હોય ને પછી આપણી શેરીમાં માટીને હોય તો ગારો થાય, એ ગારામાં આપણે લપટી જઈએ ને પડી જાવ, તો કાગડા ભાઈ શું બોલે છે, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ। રાજા અને માણસો તો નવાઈ પામી, રાજા અને માણસોને તો નવાઈ લાગી કે આ કાગડાભાઈને તો કાંઈ ફરક જ નહીં પડતો, આ કાગડો તો ગારામાં ખૂંટવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે। રાજા કહે છે કે આ કાગડો છે એને ગારામાં ખૂંટવા છતાંય તે આનંદથી કેમ બોલે છે। રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં એટલે ડૂબીને મરી જાય। રાજાને તો ફૂલ ગુસ્સો આવ્યો, કાગડાને તો ગારામાં ખૂંદ્યો તો પણ એ લોકો શું કર્યું, કાગડો તો ખૂબ આનંદથી બોલતો હતો કે લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ, તો રાજાને તો ફૂલ ગુસ્સો આવે છે એના માણસો, અને રાજા તો એમ કે આને તો દુઃખી થવાને બદલે કેમ આટલો ખુશ થાય છે, કેમ આટલો આનંદથી બોલે છે। તો રાજાને તો ખૂબ જ ગુસ્સો આવ્યો, એકદમ ગુસ્સો ચડ્યો અને બીજા હુકમ કર્યો, નાખો આને કૂવામાં એટલે ડૂબીને મરી જાય। રાજા કહે, અરે એમના માણસોને આને કૂવામાં નાખો એટલે ડૂબીને મરી જાય, આને તો કાંઈ અસર જ નથી થતી એમ। કાગડાને કૂવામાં નાખ્યો, કાગડાભાઈ તો કૂવામાં તરતા તરતા બોલ્યો, કાગડાભાઈ પાછું કૂવામાં નાખ્યો તો પણ તરતા તરતા શું બોલે, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ। તો એ શું તો પણ આનંદથી ગીત ગાય છે કે કૂવામાં અમે તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ। રાજા હવે વધારે ગુસ્સે થઈ ગયા, રાજા છે એક તો કાગડા પર ગુસ્સે હતા, એને ગારામાં ખૂંદ્યો તો પણ અહીં કાગડો છે આનંદથી બોલતો હતો, અમે લપસણું કરતા શીખીએ છીએ। તો રાજાને ગુસ્સો ચડ્યો, હવે તો એ કૂવામાં નાખ્યો તો પણ કાગડાભાઈ એમ જ કહે છે કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ। તો રાજાને તો ખૂબ જ ગુસ્સો આવ્યો, રાજા હવે વધારે ગુસ્સે થયા, એ કહે હવે કાગડાને આકરી શિક્ષા કરો, કે હવે કાગડાને આકરી શિક્ષા એટલે કે ખૂબ ખૂબ કઠિન શિક્ષા, એમ એકદમ કઠિન શિક્ષા હોય ને એવી કરો એ। પછી કાગડાભાઈને કાંટાના એક મોટા ઝાડમાં નાખાવ્યા, તો એ કાગડાભાઈ તો એના એ જ આનંદથી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા, તો એ કાગડાભાઈને કાંઈ જ ફરક પડ્યો નહીં, એને તો કાંટાની વાળ હોય ને કાંટા એમાં નાખી, કે એ શું કીધું કે પછી કાગડાભાઈને કાંટાના એક મોટા ઝાડામાં નાખાવ્યા,
તો એ કાગડા ભાઈ તો એના એ જ, તો એ કાગડા ભાઈ તો છે આનંદના જ, આનંદમાં જ હતા એમ કે આનંદી છે, કાંટામાં આનંદથી ગાવા લાગી, કાંટામાં એ શું કરે એ તો આનંદથી ગાવા લાગે એમ. જેમ કાદામાં નાખીએ, કાદવમાં નાખીએ તો એમાં એમ કે છે કે લપસણું કરતા શીખીએ, કૂવામાં નાખીએ તો કે તરતા શીખીએ છીએ, હવે તો એને કાંટામાં નાખીએ તો પણ એના એ જ, તો પણ એ આનંદથી જ ગાય છે. તો જો એ ગાય છે, શું ગાય છે? કુણાકાન વિંધાવી છીએ ભાઈ, કુણાકાન વિંધાવીએ છીએ. જો એ કે કુણાકાન વિંધાવીએ છીએ, શું કીધું કે કુણા કુણા કાન છે એ વિંધાવીએ છીએ. આપણે વિંધાવતા હોય ને, કાનમાં દાણું પહેરતા હોય બરાબર, પછી બુટ્ટીઓ પહેરતા હોય, તો એ માટે કે કુણાકાન વિંધાવીએ છીએ ભાઈ, કુણાકાન વિંધાવીએ છીએ. રાજા કહે કાગડો તો ભારે જબરો, કે આ કાગડાને કેમ કશું અસર જ નથી થતી, એ તો ભારે જબરો છે, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો, કે ગમે એટલું દુઃખ આપીએ તો એ દુઃખી જ નથી થતો, એ આનંદ જ મેળવે છે એમાંથી. ચાલો હવે એવી જગ્યાએ નાખીએ કે એ દુઃખી દુઃખી જ થઈ જાય. તો વળી રાજા કહે કે હવે તો એને એવી જ જગ્યાએ નાખવો છે કે તો દુઃખી દુઃખી જ થઈ જાય એમ. પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા, તો એ કાગડાભાઈ તો ખુશના ખુશ, કાગડાભાઈને તો તેલની કોઠીમાં નાખ્યા. જો પેલા છે એ કેમાં નાખે, કાદવમાં નાખે, કાદવમાં નાખી કે એને ખૂંદ હોય કે માર હોય કે, તો કાગડાભાઈ શું કે અમે લપસણું કરતા શીખીએ છીએ, તો એમાં તો એ આનંદથી એમ કીધું. ત્યાર પછી એમ કે રાજાને ગુસ્સો આવે છે કે આને કેમ કે અસર નથી થતી, તો પછી એને કૂવામાં નાખે છે, તો કે કૂવામાં નાખી ડૂબીને મરી જશે રાજા કે, તો પણ કાગડાભાઈ તો એને એને આનંદ જ મળે છે કે અમે તરતા શીખીએ છીએ, કૂવામાં તો તરતા શીખીએ છીએ, તો પણ ગીત ગાવા લાગ્યા. ત્યાર પછી એમ કે એને કાંટાની વાળમાં નાખો કે કાંટામાં નાખો, તો પણ કાગડાભાઈ તો એના એ જ, એ તો આનંદથી જ રહેવાવાળા હતા, તો પણ એ આનંદથી જ કહે છે કે કુણા કાન વિંધાવીએ. શું કે કાંટા હોય તો કાંટા તો આમ ખૂંચે ને, તો એ કે અમે કુણા કાન વિંધાવીએ છીએ, કુણા કાન વિંધાવીએ છીએ. એ જ રીતે પાછો રાજાને તો ખૂબ ગુસ્સો આવતો જાય કે આ તો કાગડાભાઈ તો જબરો છે એમ, એને તો કાંઈ જ અસર જ નથી થતી કે, તો એને પછી પાછા કેમાં નાખે છે, તેલની કોઠીમાં. તો શું કે તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. જો કાન વિંધાવ્યા હોય તો થોડું થોડું દુખતું હોય ને, તો એમ કે હવે એ તેલમાં નાખી થતું, તેલ તો એ કે કાને મૂકશું, અમે એ કે કાને મૂકશું એટલે કાન દુખશે નહીં. પછી તો રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યા, તો કાગડો એમાં પણ ખુશ થતો બોલે. પછી એને ઘીના કુડામાં નાખે છે, તો પણ કાગડાભાઈ તો ખુશ ના ખુશ. શું કે ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ઘીના લપકા ભરીએ છીએ, તો એમ કે અમે તો ઘીના લપકા એટલે કે ઘી પીવે છે એમ કે, એ તો જેમ પાણી પીએ એવી રીતે કે ઘીના લપકા ભરીએ છીએ, અમે ઘીના લપકા ભરીએ છીએ. રાજા તો ખૂબ ખીજાયા અને કાગડાની ગોળથી ગોળની કોઠીમાં નાખાવ્યું, તેલમાં નાખાવ્યો, પછી ઘીમાં, હવે ગોળની કોઠીમાં નાખાવે છે. કાગડાભાઈ તો મજાથી ગીત ગાય, તો પણ કાગડાભાઈને તો કાંઈ જ અસર ન થાય, તો પણ એ ગીત જ ગાય. ગોળના ડબ્બામાં ખાઈએ છીએ, ગોળના ડબ્બામાં ખાઈએ છીએ, તો કે ગોળ તો ભાવતો હોય, તો કે ગોળના ડબ્બામાં ખાઈએ છીએ. પછી રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યું, ત્યાં બેઠો બેઠો કાગડો ગાય, નળિયા ચડતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચડતા શીખીએ છીએ. હવે રાજા છે એને ઘર ઉપર ફેંક્યો, તો ત્યાં નળિયા હતા, તો પણ કાગડોભાઈ તો એના એ આનંદમાં જ ગીત ગાય છે, નળિયા ચડતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચડતા શીખીએ છીએ. છેવટે રાજા થાકી ગયા, કાગડાને તો કાંઈ જ કરશે ન થયું. રાજાને થયું આ કાગડો તો મહા આનંદી છે, રાજાને પછી થયું આ કાગડો તો મહા આનંદી છે, અને ગમે તેટલું દુઃખ આપીશું તો એ આનંદમાં જ રહેશે. રાજા કહે આને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં, અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. આ કાગડાભાઈ છે ખૂબ જ આનંદમાં હતા, તો આપણે પણ એવું જ કરવાનું છે, ગમે એટલું દુઃખ આવે તો આપણે આનંદમાં જ રહેવાનું છે, છેલ્લે દુઃખ ભાગી જશે આનંદ રહેશે, બરાબર. આપણે દુઃખી હોઈએ તો પછી એમાં રોવા ના બેસાય, આનંદમાં જ રહેવાય, બરાબર. તો આજે છે ગીજુભાઈ બધેકા છે એને લખેલું છે, બરાબર, લેખક છે ગીજુભાઈ બધેકા.
તો એમને આ વાર્તા લખેલી છે. તો આપણે પણ કાગડા જેવું જ બનવું જોઈએ, ગમે એટલું દુઃખ આપત્તિ આવી પડે તો આપણે કેવું રહેવાનું? આનંદમાં જ રહેવાનું, ખુશ જ રહેવાનું. જેમ ખુશ રહેશો એમ જલ્દીથી દુઃખ જતું રહેશે. જેમ કે રાજાએ પછી છેલ્લે કાગડાને છૂટો કરી મૂક્યો ને, પક્ષીઓને એવું જોઈ તમે એને બાંધી રાખો એટલે મજા ન આવે, તો કાગડાભાઈને છૂટો કરી મૂક્યો તો એ તો ઉડવા માંડ્યો. પછી છેવટે કાગડાભાઈને ઉડાડી દે છે, બરાબર. તો આ સરસ મજાની વાર્તા છે, તમારે એક વખત વાંચી લેવાની છે. વાંચતા ના આવડે તો પપ્પાને કહેવાનું વાંચે અને તમે સમજી લ્યો, બરાબર. તો સરસ મજાનો કાગડાભાઈને કેટલા બધા દુઃખ રાજાએ આપ્યા, છતાંય કાગડાભાઈને કાંઈ જ અસર થઈ નહીં. એ તો આનંદમાં ગીત જ ગાતા રહ્યા, જેમાં નાખે એમાં એ પડ્યા પડ્યા ગીત જ ગાય છે અને આનંદ મેળવે છે. તો આપણે પણ હંમેશા આનંદ જ મેળવતો રહેવાનો છે, બરાબર. ચાલો આજે આપણે એટલું રાખીએ વાર્તા સુધી.